હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સહૃદય સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત પરીક્ષા બે હજાર ચોવીસ નું જે એસી ગુણનું પેપર છે તો આ પેપર નું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરશું બરાબર જેથી કરીને આપણે એસી માંથી એસી ગુણ સરળતાથી પ્રાપ્ત થાય કેવી રીતે દાખલો પૂછાય તો આપણે કેવી રીતે લખવું જોઈએ એની આપણે એક ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય ચલો નીચે આપેલા જોડકા સાચા બને એ રીતે આપણે જોડવાના છે તો પેલામાં બી આવશે પાંચ વત્તા પાંચના છેદમાં સાત વત્તા જીરો કારણ કે કોઈપણ પણ સંખ્યામાં જીરો ઉમેરતા તટસ્થ સંખ્યા છે સરવાળા માટે એટલે કોઈ કિંમતમાં ફેર નહીં પડે ત્રણના છેદમાં ચાર ગુણ્યા એક તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે તો પણ જવાબમાં ફેર નહીં પડે ત્રણ ના છેદ માં આઠ ગુણ્યા જીરો કોઈ પણ સંખ્યા જીરો વડે ગુણો જવાબ ઝીરો થઈ જશે છેદમાં ચાર વત્તા એકના છેદમાં ચાર તો ચાર તો ત્રણ વત્તા એકના ઝીરો તો શું થશે તો આઠના તો ચાર દુ આઠ તો જવાબ આવશે બે આ રીતે ક્લિયર ત્યાર પછી પ્રશ્ન એક બ નીચેના દાખલામાં ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો માઇનસ સાત ના છેદમાં ત્રણ ગુણ્યા છ ના છેદમાં ચાર ના છેદ માં ત્રણ આવી રીતે કરી નાખવાનું વ્યસ્ત બરાબર ત્રણ દુ છ ચાર દુ આઠ બે બે ઉડી ગયા જવાબ આવ્યો એક આવી રીતે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતના જે કઈ વિડીયો લેક્ચર જોવા છે જે કોઈ ચેપ્ટરમાં તકલીફ છે

સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આ બધું જ ગેમ ડાઉનલોડ ડાઉનલોડ કરો ત્યાં કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું ગણિત જય સર ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ સેમેસ્ટર ટુ ના વિડીયો જોઈ તો પણ જોઈ શકો જે ચેપ્ટરમાં તકલીફ હોય એના વિડીયો જોઈ શકો અને તમારું સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો બરાબર બાકી એમ કહેતા હોય કે આ પેપર પૂછે મિત્રો એવું ન હોય કોઈના પેપર પૂછે કોઈને બીજા પેપર પૂછે કોઈને બીજા દાખલા પૂછાય પણ તમે તૈયારી કરો તો ઉપયોગી થાય સમીકરણનો ઉકેલ મેળવો ચાર પી વત્તા ત્રણ બરાબર છ વત્તા ટુ પી સાદુરૂપ આપ્યું ઓકે તો પેલા બધા પી વાળા એક બાજુ પી વગર ઓછલી બાજુ ત્રણ ગુણાકાર માં સામે જાય તો ભાગાકારમાં બે બરાબર વાય વત્તા છ સાદુપરાબર એક નીચેના સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી ઉકેલ મેળવો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ

સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે ખરું સમલમ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય છે ખરું પતંગ આકાર ચતુષ્કોણને પાંચ બાજુઓ હોય છે ખોટું નીચે આપેલા દાખલા ગણો દરેકના ત્રણ ગુણ આકૃતિમાં રાઈસ સમ બાજુ ચતુષ્કોણ છે તો એક્સ વાય ઝેડ શોધો તો એક્સ વાય અને ઝેડ નીચે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ગન્સમાં એક્સ અને વાયની કિંમત

વિદ્યાર્થી મિત્રો આ એકદમ ઇઝીમાં ઈઝી છે તમારા માટે બરોબર સારામાં સારા માર્કસ મેળવવા માટે કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે તો મનોરંજન પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે આપેલ આપેલ માહિતી દર્શાવે છે તો ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારા દર્શકોની માહિતી ધરાવે છે કયા પ્રકારના કાર્યક્રમ સૌથી ઓછા જોવાય છે તો માહિતી પ્રકારના કાર્યક્રમ સૌથી ઓછા જોવાય છે રમત ખેલ પ્રકારના કાર્યક્રમ એ કયા પ્રકારનો ખૂણો બતાવે છે એ કાટખૂણો બતાવે છે જો રમત ખેલ દેખાનો ના સમાચાર કાર્યક્રમ કેટલા ટકા નિહાળે છે પંદર ટકા કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા બરાબર થાય તો માહિતી અને સમાચાર નીચેના દાખલા ગણો કોઈ પણ ત્રણ તો તમને આવડે તો વધારે ગણી શકો છો એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવું કુલ એક થી દસ અંકો લખેલી ચબરખીને ખોખામાં રાખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો બરાબર પેલું એક ચબરખી પરની સંખ્યા છ હોય તો એકના છ કરતા નાની હોય તો એક કરતા મોટી હોય તો બે પંચમાં સંભાવના ચબરખી પર લખાયેલા સંખ્યા એક અંક વાળી હોય તો નવ ના છેદમાં દસ શક્યતા અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો છત્રીસ નું વર્ગુણ થશે છ બસો પચીસ નું વર્ગમુણ થશે પંદર એકસો એકવીસ નું વર્ગમુણ થશે એક બગીચામાં બે હજાર છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલા છોડની કુલ હારની સંખ્યા શોધો તો મિત્રો આવશે પિસ્તાલીસ બરોબર તમારે વર્ગમૂળમાં શોધી લેવાનું નીચે એક નિશાળમાં ધોરણ આઠ ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા ચારસો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ફાળો આપે આપે છે 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 તો તો વર્ગમાં વર્ગમાં જેટલી સંખ્યા તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં તે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો ચારસો નું વર્ગમૂળ ગોતી લો તો વીસ આવશે તો વીસ સંખ્યા થશે નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધો બે પોઈન્ટ પચીસ તો એક પોઈન્ટ છ બે પોઈન્ટ છપ્પન સોરીઓ સાત પોઈન્ટ ઓગણત્રીસ તો એનો આવશે બે પોઈન્ટ સાત બાર પોઈન્ટ પચીસ તો એનો આવશે પંદર તો બસ આટલું બહુ થઈ ગયું મિત્રો બરાબર તો આવી રીતે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોઈ લીધું તો આવી સોલ્યુશનની તમારે શું જોતી હોય પીડીએફ જોતી હોય કે પછી તમારે ગણિત વિશે નબળો લાગતો હોય તેનો વિડીયો લેક્ચર જોતા હોય તો તો બધું જ જ અહીંયા જઈને તમને મળી જશે ઓકે બધા વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આઇકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર કારણ કે જો આ પેપર પૂછાય એવી શક્યતા મિત્રો અમે નથી કહેતા પણ આવી તૈયારી કરો તો તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવું ચોક્કસ કહી શકીએ તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ